So hello, hello, hello. Hello. हाँ जी, क्या थी बात करी रहा छो? We are live माथी बोला छो. हाँ, we are live माथी बोली रहा छे. आपनो नाम जनाओ छो, प्लीज. हाँ, कैलाश बेन. ओके, क्या थी बात करी रहा छो आप कैलाश बेन? बोटाद थी बोलू छू, कैलाश बेन बोटाद थी बोलू छू. जी, आपनो स्वागत छे. सवाल पूछो. मैं पूछवा मांगु छू. બધા બોલે જો જેન્ટ્સ બોલે કોઈ સાથે તો વાંધો નહીં, સ્ત્રી કોઈ સાથે બોલે એને કેમ બદનામ કરવામાં આવે છે કે આવી છે, આ દેવી છે, આ નથી હારી? એનું કારણ શું? ઈ કરે તો સારું ને સ્ત્રી કરે તો ઈ ભવાય. સાચી વાત છે. તમે જે કીધું ને કે આ તો પેલું ડાયલોગ મને યાદ આવ્યો કે કૃષ્ણ કરે તો લીલા, બીજા કરે તો ભવાય. એટલે આ બરોબર, આ બેન બરોબર બોલ્યા કે કૃષ્ણ એટલે આ બધા કૃષ્ણ પોતાની જાતને સમજે ને એ લોકો કરે તો લીલા. હવે બેન, આ તમારો જે બહુ બહુ બીજી બહેનોને બી કામ લાગશે. આ એટલા માટે છે કે આપણે જે વર્ષોથી એવું છે કે ભાઈ ભાઈઓ એટલે છોકરાઓ કોઈ બી પુરુષ સ્ત્રી જોડે વાત કરે તો એમાં બી પાછો સ્ત્રીનો વાંક હોય. એ બી તમને કહી દો, હજી તમે એ વર્ડ યુઝ નથી કર્યો, હું તમને શીખવા કહું કે આવું બી એ લોકોના માઇન્ડમાં હોય કે તો સ્ત્રીની ભૂલ છે, પેલો તો કરે તારે નહીં કરવાની વાત ને. એટલે એક પોઈન્ટ એ છે. બીજું કે જયારે છોકરીઓ કરે ત્યારે હંમેશા એ લોકોને શંકાની નજરથી જોવામાં આવે એવું, કારણ કે છોકરીઓને હંમેશા નાનપણથી એવું શીખવાડું કે તારે શરમાવાનું, તારે પેલું જયારે લાજ લેવાની આ તે. એટલે યુ નો આ બધું છોકરીઓને જે પહેલાથી જે સોસાયટીમાં હતું કે દબાઈને રાખવાનું, ઘૂંઘટમાં રહેવાનું, તારું કામ તો રસોડાનું જ છે, તારે બહાર જવાની વાત નથી, તારે કોઈ મર્યાદાઓ આપણે ક્યાંક સ્ત્રીઓ ઉપર જ એની પર આય. અને ભય કરે તો ઘણી વાર એને મર્દાનગી બી કહેતા હતા લોકો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કે આને મર્દાનગી કહેવાય કે આ તો પુરુષનું શું કહેવાય વ્યવહાર કહેવાય એનો, કે ભાઈ એ તેની આદત છે ને તો જે મર્દ ગણાય. એટલે આ જે બધા આખા માઇન્ડસેટ હતા બેન, એટલે તમે હું પીસાઈ રહ્યા છીએ. ને આજે આપણે આ બધા ફંક્શન આ શોઝ એટલા માટે કરી રહ્યા છીએ કે જાગૃતતા આવે ને કહેવા માટે કે આ ખોટો માઇન્ડસેટ છે ને, આપણા માઇન્ડસેટ એટલે જે મનોવ્યથા કહેવાય ને ચેન્જ કરવાની છે. અને માનસિક ગરીબી કહેવાય, અનફોર્ચ્યુનેટલી આપણે માનસિક ગરીબી કાઢવી પડશે. હું એનું આગળ ડિસ્કસ કરું પણ આપણે